ગીર સોમનાથના કોડીનાર અને આસપાસના તાલુકાના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ઘઉંની ખેતી કરતા ખેડૂતોને નબળી ગુણવત્તાનું બિયારણ આવતા ભારે નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. બીજ નિગમનું નકલી બિયારણ આવતા ખેડૂતોમાં આક્રોશ, પૂરતું વળતર આપવા માંગ, અન્યથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી છે. આ સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. આજથી 11મા મહિનામાં, આ ચાલુ વર્ષ 11મા મહિનામાં મેં મારી દેવડી મંડળીમાંથી બિયારણ લીધું હતું બીજ નિગમ કંપનીનું. એ સંપૂર્ણપણે અમારા ગામમાંથી ઓછામાં ઓછા 60થી વધારે ખેડૂતોએ લીધું હતું. એ કોઈને ઉગ્યું જ નથી. પછી અમે રજૂઆત કરી, બીજ નિગમને કરી, મંડળીને કરી, તો તે આવીને સ્થળ તપાસ કરી ગયા. કંઈ જવાબ આપ્યા નહીં, કંઈ રિસ્પોન્સ આવ્યો નહીં. ખોટે ખોટા વાયદા આપે કે અમે આપશું આપશું આપશું, અત્યાર સુધીમાં કંઈ છું નથી. અને આના સેમ્પલ પણ લઈ ગયા ખેતીવાડીમાં, એના રિપોર્ટ પણ નાપાસ થયા કે સદંતર હાવ નાપાસ છે. એ બીજ નિગમ કંપની સોરત છે, જો એની સોરી સ્વીકારતી નથી. અમારું બિયારણ ઉગ્યું જ નથી. આમ અમારે કોરોનામાં કોરા થયા છે, માનવીનો ભાત. આ ઘઉંનું બિયારણ ફેલ ગયું ને, એના અમારે વળતર પૂરેપૂરું જોઈએ. બરોબર નહીં આપવામાં આવશે તો અમારે આવનારા દિવસોની ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું અને આત્મવિલોપન પણ કરશું.